બારમાસી વાદરી સ્નેહનું નિરંતર વહેતું ઝરણો દીકરી એટલે આંગણા નો તુલસી ક્યારો દીકરી એટલે બે કુટુંબ ને ઘર દીવડી કેટ કેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ અને આજે બાર જાન્યુઆરી એટલે કે વિશ્વ દીકરી દિવસ ત્યારે આજે વિશ્વ દીકરી દિવસે આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં દીકરી માટે જાગૃતિ છે 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 દીકરીને દીકરા જન્મ લેવાનો અધિકાર સ્ત્રી હત્યા એક મહાપાપ દીકરી એટલે પ્રેમનો પર્યાય વાહાલનો દરિયો અંતરનો ઉજાસ સ્નેહનું નિરંતર વહેતું જળનું દીકરી એટલે આંગણાનો તુલસી ક્યારો એમ પણ દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ કેક કાપીને મિત્રો અને કુટુંબીજનો સાથે ઉજવે છે કે આજના વર્તમાન સમયમાં યુવાનો પોતાની સંસ્કૃતિની મર્યાદા ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાગલ બની ગયા છે પરંતુ સુરેશભાઈ ગળચરે પોતાની લાડકવાય પુત્રી દ્રષ્ટિનો જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને મીઠાઈ નાસ્તો અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ગરીબ બાળકોને ગિફ્ટ આપીને અનોખી રીતે ઉજવવાનો વિચાર કર્યો જેની જાણ મારા પપ્પાને જણાવી ત્યારે મારા પપ્પા આ વાત જાણીને ખૂબ ખુશ થયા કે આજે કેક કાપવાના બદલે જરૂરિયાતમંદ ગરીબ અને આર્થિક રીતે નિઃસહાય બાળકોને મીઠાઈ નાસ્તો તેમજ ઉત્તરાયણના તહેવાર માટે પતંગ આપીને અનોખી રીતે ઉજવણી કરીને માનવતાની મિશાળ કાયમ કરીએ અને મારા મિત્રને પણ સલાહ આપું છું કે આપણે કેક કટિંગ કરીને બર્થડે સેલિબ્રેશન કરીએ પણ તે કેક તેવા બાળકોને આપીએ કે જે ગરીબ બાળકોએ આ પ્રકારની કેક ન ખાઈ શકતા હોય તે વાત બાળકોને બર્થડેની રિટર્ન ગિફ્ટ આપીને તો વધારો આનંદ મળશે આ પ્રકારે બર્થડે ઉજવવાનો આંદાજ જ અલગ હોય છે ખરેખર મને ખૂબ જ આવી જન્મદિવસના અને મારા અને મારા પરિવાર માટે યાદગાર રહેશે સુરેશભાઈ ગલચરની લાડકવાઈ પુત્રી દ્રષ્ટિના જન્મદિવસની ઉજવણી કરતાં તેમના આ કાર્યને તમામ લોકોએ બિરદાવ્યું હતું સુરેશ ગળચર ટીવી ધાનેરા